વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે વધેલું વજન ઉતારવામાં મદદ કરે, સાથે જ પેટની ચરબી ઘટાડે એવી સરસ મજાની હેલ્ધી વાનગી બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ઓટ્સ અને સ્પ્રાઉટના પુડલા બનાવવા માટે અહીંયા એક વાટકી ફણગાવેલા મગ લીધા છે અને આની સાથે જ એટલી ક્વોન્ટિટીમાં એક વાટકી ઇન્સ્ટન્ટ ઓટ્સ લેવાના છે. ઓટ્સ તમને કોઈપણ કરિયાણાની દુકાને, મોલમાં કે ઓનલાઈન મળી જશે. હવે જે ફણગાવેલા મગ લીધા છે એને અધકચરા વાટી લેવાના અને જે ઓટ્સ લીધા છે એનો મિક્સરમાં પાવડર બનાવી દેવાનો છે. જે ઓટ્સનો પાવડર બનાવ્યો એને એક વાટકામાં લઈ લેવાનો અને એમાં જ અધકચરા વાટેલા ફણગાવેલા મગ પણ ઉમેરી દેવાના. પછી આમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે, થોડી સમારેલી કોથમીર અને 2 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દેવાના. આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે આ ખીરાને થોડું મીડિયમ થીક રાખવાનું, વધારે પાતળું નથી કરવાનું. પછી આમાં થોડું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો આ રીતની આની કન્સિસ્ટન્સી રાખવાની છે. પુડલા બનાવવા માટે કોઈ નોનસ્ટિકની તવી કે ફ્રાયપેન લેવાની અને એમાં થોડું તેલ કે ઘી ઉમેરી દેવાનું. પછી જે ખીરું બનાવ્યું છે એ 2 થી 3 ચમચી જેટલું લઈને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું. આમાં સ્પ્રાઉટનો ઉપયોગ કર્યો છે એટલે આ પુડલા એકદમ પાતળા નહીં બને. આને આ રીતે થોડા મીડિયમ થીક જ રાખવાના. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને આને ઢાંકીને 1 મિનિટ માટે કૂક થવા દેવાનો, પછી ચેક કરવાનું. 1 મિનિટ પછી તમે ચેક કરશો ત્યારે ઉપરનું લેયર આ રીતે ડ્રાય થઈ ગયું હશે. ઉપરનું લેયર સરસ રીતે ડ્રાય થઈ જાય પછી જ આને ફેરવવાનો. હવે ફરીથી ઢાંકીને આને મીડિયમ ફ્લેમ ઉપર જ 1 થી 1.5 મિનિટ માટે કૂક કરવાનું. ફરીથી આને ચેક કરી લેવાનું. તો આ પુડલાને તમારે સોફ્ટ કે ક્રિસ્પી જેવો શેકવો હોય એવો શેકી શકાય. હજુ આને લગભગ 20 થી 30 સેકન્ડ માટે શેકી લઉં છું. તો હવે આ પુડલો સરસ રીતે શેકાઈ ગયો છે. આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનો. ફ્રેન્ડ્સ, અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝના 4 પુડલા બનીને તૈયાર થાય છે. તો તમે આ રીતથી આ હેલ્ધી વાનગી બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.